ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે ત્યારે કોર્પોરેશનની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ દરેક સક્રિય કાર્યકર્તાઓને ટિકિટ માંગી છે ત્યારે પ્રદેશ તરફથી નિરીક્ષકો આવ્યા છે અને જેમાં વલ્લભભાઈ કાકડિયા જે વરિષ્ઠ અધિકારી છે, અમદાવાદ શહેરના અમૂલભાઈ ભટ્ટ જે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, કારોબારી સભ્ય એવા વરિષ્ઠ મહિલા રંજનબેન ગોહિલ, વડોદરા શહેર પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા છે, જેમાં વોર્ડ નંબર 5નો પહેલો રાઉન્ડ જેનો સમય 9 થી 12, ત્યારબાદ બપોર પછી વોર્ડ નંબર 6નો રાઉન્ડ છે, આવતીકાલે સવારે વોર્ડ નંબર 7નો રાઉન્ડ છે અને ત્યારબાદ બપોર પછી વોર્ડ નંબર 8નો રાઉન્ડ આવશે. 5, 6, 7, 8 નંબરની સંપૂર્ણ ચૂંટણીની ઉમેદવારી ઈચ્છુક જે ઉમેદવારો છે એ લોકો અહીંયા ઉપસ્થિત રહેશે અને નિરીક્ષક તેમને સાંભળશે. ત્યારબાદ વડોદરા શહેરમાં તેમનું સંકલન થશે અને આગામી પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે વડોદરા શહેરમાં ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની છે, જેને લઈને નિરીક્ષકો દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આવનાર સમયમાં ટિકિટ કોને ફાળવવામાં આવે તે માટે આ બેઠકનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યું હતું. વડોદરાથી વિશાલ બારોટનો રિપોર્ટ. આજે અહીં જે કંઈ લોકો ભેગા થયા છે, આ ઇલેક્શન વોર્ડ નંબર 5ના કાર્યકર્તાઓ ભેગા થયેલા છે. આજે આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટેની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયામાં ઇલેક્શન વોર્ડ નંબર 5ને સાંભળવા માટે પાર્ટીએ નિમેલા નિરીક્ષકો આવેલા છે. આ નિરીક્ષકોની સામે વોર્ડનું સંગઠન, વોર્ડના કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો તેમજ અન્ય કાર્યકર્તાઓ કે જે ચૂંટણી લડવા ઈચ્છુક છે એ તમામ લોકો અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને વન બાય વન નિરીક્ષકોને મળી પોતાના વિચારો અને વાત મૂકે છે. આ બધું જ ભાતું લઈ આ નિરીક્ષકો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ જતા હોય છે અને ત્યાં ચર્ચા વિચારણાના અંતે આમાંથી જ ઉમેદવાર નક્કી થતો હોય છે અને આ પ્રક્રિયા પૂર્ણ થતાં લગભગ 2-3 તારીખની આજુબાજુ ઉમેદવારો ડિક્લેર કરશે. હજુ તો ઘણા બધા લોકો છે, લગભગ 25-1 ફોર્મ તો થઈ ગયા છે પણ આ બધા જ લોકો ભરવાના છે એટલે મારી ધારણા પ્રમાણે 100-1 લોકો લાગે છે. પણ 60-70 ફોર્મ કદાચ એકની સાથે એક આવ્યા હોય તો 60-70 ફોર્મથી વધારે તો ભરાશે જ. મારું નામ હસમુખ પટેલ, હું ચાલુ કાઉન્સિલર છું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ CCR પાટીલજીના માર્ગદર્શન હેઠળ નિરીક્ષકોની પેનલ વડોદરા શહેરમાં આવી છે. વોર્ડ નંબર 5, 6, 7 અને 8 આ 4 વોર્ડના કાર્યકરોને ઉમેદવાર તરીકે જે લોકો ઈચ્છા ધરાવતા હોય ને સાંભળવા માટે જે નિરીક્ષકો અહીંયા આવ્યા છે, નિલેશભાઈ શેઠનું આ ફાર્મ છે અને ત્યાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા શહેરના આવનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે લોકો વડોદરા શહેરના વિકાસમાં સહભાગી થવાના છે એવું સૌ ઉમેદવારોને હું આ તબક્કે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આજે વોર્ડ નંબર 5માં જેને ઉમેદવારી કરવી હોય તો આજે બાયોડેટા આપવા માટે અહીંયા ગાડી અમે આપ્યા છે. હું અગાઉ 5 વર્ષ કોર્પોરેટર રહી ચૂકી છું અને વોર્ડમાં અમે ખૂબ જ પ્રજાના વિકાસલક્ષી કાર્યો કર્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ જે અમને 5 વર્ષ તક આપી અને જે મતદારોએ અમારી ઉપર વિશ્વાસ મૂકી અને અમને મત આપ્યો હતો તો અમે 5 વર્ષમાં દરેક કાર્યો કરી અને ખરા ઉતર્યા છે. તમે જે પાછળમાં જે કોર્પોરેટરની કામગીરી કયા વોર્ડમાંથી બજાવી હતી? વોર્ડ નંબર 5માંથી છે. શું નામ મેડમ તમારું? તેજલબેન વ્યાસ. જે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મહાનગરોમાં યોજવામાં આવી છે, ઇલેક્શન કમિશન દ્વારા 21 તારીખ એની નક્કી કરવામાં આવી છે. અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ આપણા દેશમાં જે લોકતંત્ર ચાલી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને દરેક પાર્ટીના કાર્યકર્તાઓને અમે અમારા નિરીક્ષકો દ્વારા
એમના વિષયો સાંભળીશું, સાથે સાથે એ વિષયોને ધ્યાનમાં રાખી એમને જે કંઈ નિર્ણય લેવાનો છે એ પાર્ટી લેવાની છે. એટલે કોઈ બી કાર્યકર્તાને અન્યાય ના થાય એટલા માટે અમારી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મોવડી મંડળ દ્વારા અમારી 3-3 પેનલ નિરીક્ષક તરીકે મૂકવામાં આવે છે, જેથી કરીને વોર્ડના દરેક કાર્યકર્તાઓને સાંભળવામાં આવે, એમની જે પણ વિષય હોય એ પણ સાંભળે અને એમનું સેન્સ લેવાની પ્રક્રિયા અમારી લોકતંત્રમાં આપણી ચાલતી હોય છે. સર, તમારું શું નામ છે? રાકેશ સેવક, મહામંત્રી વડોદરા મહાનગર. જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બીજેપી, એ શાના માટે અને શું કરવા રાખવા? ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ વિસ્તારમાં જ્યારે પણ સ્થાનિક સ્વરાજ હોય, વિધાનસભા હોય, કોર્પોરેશન હોય કે સંસદની ચૂંટણી હોય, ત્યારે વિસ્તારના બધા કાર્યકર્તાઓને સાંભળીને એમનો સેન્સ લેવામાં આવતો હોય છે નિરીક્ષકો દ્વારા. એના ભાગરૂપે આજે અમદાવાદથી પધારેલા અમારા નિરીક્ષકો અને અન્ય જે અમારા વિસ્તારના કાર્યકર્તાઓ જેમણે પોતાને વર્ષોથી કામ કર્યું છે, એવા બધા જ કાર્યકર્તાઓને એક અપેક્ષા છે કે પોતે પણ એક ચૂંટણીમાં પ્રક્રિયામાં ભાગ લે, અને એના ભાગરૂપે બધા જ રજૂઆત કરવા આવ્યા છે. પોતપોતાની રીતે બધા જ રજૂઆત કરશે, જ્યારે પણ નામ જાહેર થશે ત્યારે બધા જ એકજૂથ થઈને ચૂંટણીના કામમાં લાગી જવાના છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયામાં અમારા શહેરના ડૉક્ટર વિજયભાઈ શાહ અને ગુજરાત રાજ્યના સીઆર પાટીલ સાહેબ પ્રમુખશ્રી દ્વારા જે માર્ગદર્શન મળશે, કામ કરવાની અમને સૂચના મળશે, એના ઉપર કામ કરીશું. અને સર, જે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેની અંદર જે ફોર્મ ભરવાની કામગીરી ચાલી છે, કયા કયા વોર્ડની ચાલી રહી છે? આજરોજ 5 નંબરનું છે અને અનુસંધાને અલગ અલગ બધા જ વિસ્તારના વિધાનસભા વાઇઝ બધા જ સેન્ટરો ઉપર કામ ચાલે છે. શું નામ સર તમારું? ડૉક્ટર